અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। साबरकांठा जिलाना प्रांतिज खाते एक खेडू द्वारा पोताना खेतर में ताइवानी डूंगरीनू बे पाड़िया वावीने अखतरो करवामां आव्यो हतो अने अन्य खेडूतोने पण ताइवानी डूंगरी वाववा माटे अनुरोध खेडूते कर्यो छे। प्रांतिज सहित तालुको शाकभाजीनो हब गणाय छे अने मोटा भागे प्रांतिज सहित तालुकामां फ्लावर कोबीजनू वावेतर पुष्कळ प्रमाणमां थतुं होय छे। त्यारे छेल्ला 2-3 वर्षथी फ्लावरनी खेती करता खेडूतोने फ्लावरना भाव न मळता फ्लावर पकड़ता खेडूतो नाशीपास थया छे अने अन्य खेती तरफ वळ्या छे। फ्लावरनी साथे विविध खेडूतो द्वारा पोताना खेतरमां विविध जातनी शाकभाजी वाववामां आवी रही छे। प्रांतिजना नानी भागोड विस्तारमां रहेता पटेल काळीदास हरगोवनदास पटेल द्वारा वर्षोथी पोताना खेतरमां फ्लावरनी खेती करवामां आवती हती, परंतु फ्लावरनो भावो वधघट थता होय जेथी तेओए पोताना खेतरमां बे पाड़िया ताइवान डूंगरीनुं वावेतर कर्युं અને માત્ર અખતરો કરવામાં આવ્યો હતો તો તાઇવાન ડુંગળીનું બિયારણ બજારમાંથી 100 ગ્રામ લાવ્યા અને તેઓ ભાવ 1500 રૂપિયા લેખે પડ્યું હતું અને ખેતરમાં 2 પાડિયા જેટલી ડુંગળીની ખેતી કરી હતી। ત્યારે હાલ રેગ્યુલર ડુંગળીના ભાવ કરતા આ તાઇવાન ડુંગળી અલગ પ્રકારની હોય અને વજનમાં 1 ડુંગળી 400 ગ્રામથી 500 ગ્રામ વચ્ચે થાય છે અને વજનની સાથે બજારમાં પણ 400 થી 450 સુધીનો ભાવ મળી રહે છે। હાલ બજારમાં અને ખાસ કરીને હોટલોમાં વધુ ઉપયોગ થાય હોય જેથી તેની માંગ પણ છે અને ખેતરમાં પણ 2.5 મહિનાની અંદર પાક તૈયાર થઈ જાય છે। ઓછા ખર્ચે ડુંગળીનું વજન સાથે ભાવ પણ મળી રહે જેથી ખેડૂત પટેલ કાળીદાસ હરગોવનદાસ દ્વારા અન્ય ખેડૂતોને પણ આ તાઇવાન ડુંગળીની ખેતી કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। 1500 રૂપિયા તાઇવાનની લાયા હતા અમે અને લગભગ 2.5 મહિને તૈયાર થઈ ગઈ છે। બજારમાં ભાવ સારો મળે છે, 400 રૂપિયા આસપાસ લોકો લેવા આવું છે, અમે કાઢવાની તૈયારી જ છે અમે અઠવાડિયામાં। અત્યારે હાલ અમે કાઢવી જ છે, અમે ડુંગળી મોટું બિયારણ છે આઈડીએ અને ખાધામાં સ્વાદ ગરી મધ છે। હોટલોમાં બહુ ચાલે છે અને લોકલમાં ચાલે છે, જનરલમાં બિયારણ પડે છે 1500 રૂપિયા પર 100 ગ્રામના 1500 રૂપિયા। જીલ રાવલ, D9 ન્યૂઝ, પ્રાંતિજ।